એક વખત આપનું સ્વાગત છે. એદાવેલ LLPના યોગેશ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે આપણે આઉટલુક 2022ના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. યોગેશજી, બ્રેક બાદ સ્વાગત. અને બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ આપણે? કેમ કે ખર્ચ ખાસો એવો સરકારનો વધ્યો છે, આવક પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે GST કલેક્શન છે મંથલી બહુ જ સરસ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યું છે, એટલે એ પણ કલેક્શન તો વેલ્ધી થઈ જ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં શું મુદ્દાઓ પર ધ્યાન રહેવું જોઈએ? કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું એવું ઊંચું છે, હેલ્થ કેર પર પણ ધ્યાન હશે, બીજા કયા મુદ્દાઓ પર ફોકસ રાખી રહ્યા છો તમે? આમાં બે મુદ્દાઓ ખાસ જોવા પડશે માર્કેટ સ્ટેન્ડપોઇન્ટથી. એક તો જે લાસ્ટ યર ડાઇવેસ્ટમેન્ટનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એમાં દેર વોઝ એક્સપેક્ટેશન ઓફ મની ટુ બી રેઝ બાય સેલિંગ ધી શેર્સ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એટલે LIC નું IPO ઇઝ લાઇકલી બિફોર માર્ચ ઓર નોટ, એ ડિસ્કશન એક ચાલી રહ્યું છે. અને ગઈકાલે ગવર્મેન્ટ તરફથી એક ઇન્ડિકેશન્સ તો આપી રહ્યા છે કે કદાચ પોસિબિલિટી તો છે, પણ જો એ કદાચ ન થાય તો આપણને કંઈક ડાઇવેસ્ટમેન્ટ આંકડા ઉપર થોડો ઓછો નંબર આપણને જોવા મળશે, તો એ એક ઇન્વેસ્ટરો ખાસ જોશે. અને બીજું તમે કીધું પ્રમાણે કે કેપેક્સમાં કઈ રીતે ગવર્મેન્ટ આગળ વધારી રહી છે, અને જે ફોકસ રહેશે એવું લાગે છે કે હાઇડ્રોજન છે કે રિન્યુએબલ એનર્જી છે કે રોડ ટ્રાન્સપોર્ટેશન્સ છે, ઇલેક્ટ્રિક વેહિકલની આખી જે સ્કીમ છે, અને PLI સ્કીમ્સ ફોર વેરિયસ સ્મોલ સેક્ટર્સ. તો આ બધા પાસાઓને આપણે બજેટમાં આશા રાખશું કે કઈ રીતે ગવર્મેન્ટ એને કરી રહી છે. પણ બીજું જે હમણાંના જે ડિસેમ્બરના એડવાન્સ ટેક્સના જે નંબર આવ્યા છે કોર્પોરેટ્સના ખાસ કરીને, એમાં આપણને એક જમ્પ જોવા મળ્યો છે. તો એવું લાગે છે કે ભાઈ ફિસ્કલ સાઇડ પર બેરિંગ ધીસ ડાઇવેસ્ટમેન્ટ પ્રોગ્રામ કંઈક નંબર્સ મેચ થશે. અને છેલ્લે જે આપણે જોવાનું રહેશે બજેટ તરફથી, જે દર વખતે એક આશા એટલીસ્ટ માર્કેટ તરફથી હોય છે કે ટેક્સેશનમાં ક્યાંક કેટલા ચેન્જીસ કરવામાં આવે છે કે નથી આવતા, તો એ એક પાસું આપણે પણ ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો આ બધા મુદ્દાઓ પર નજર રહેશે. હવે યોગેશજી, આપ કયા સેક્ટર્સ એવા છે કે જેના ઉપર ફોકસ રાખશો વર્ષ 2022 માટે? ઇન્વેસ્ટર્સને કયા કયા એવા સેક્ટર્સ છે કે જેના ઉપર અહીંયાથી ખાસ મહત્વપૂર્ણ ધ્યાન આપવું જોઈએ? થોડો વખત પહેલા જે કીધું પ્રમાણે જે અન્ડર પરફોર્મિંગ સેક્ટર્સ જે અત્યારે છે રોટેશનમાં, એ એક ફાર્માસ્યુટિકલ દેખાઈ રહ્યું છે. IT ક્ષેત્રમાં મેં કીધું પ્રમાણે એમાં પણ ખાસું એવું ટ્રેક્શન દેખાઈ રહ્યું છે, તો એ પણ માર્કેટમાં ઓવરઓલ ધ્યાન રાખી શકાય. અને કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટર, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ પણ આવી ગયું અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગને કારણે પણ જે બેનિફિટ થશે, અને PLI સ્કીમ્સને કારણે જે કોર્પોરેટ્સ સ્પેન્ડ કરશે, તો એ ખાસ કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટર આપણે ધ્યાનમાં રાખી શકાય. અને એની સામે તમારે જો અવોઇડ કરવું હોય તો મેં પહેલા કીધું પ્રમાણે થોડા IPOમાં કોશિયસ રહેવું જોઈશે. અને જે હાઈ કેશ ફ્લો બિઝનેસીસ જે હતા અને એના એક્સપેક્ટેડ વેલ્યુએશન જે એલિવેટેડ છે, એમાં પણ આપણે કંઈક કદાચ કોન્સોલિડેશનનો ફેઝ આપણને જોવા મળે, તો એ સેક્ટરથી આપણે થોડું દૂર રહેશું એવી ખાસ સલાહ આપશું. તો આ બધા મુદ્દાઓ છે કે જેને વર્ષ 2022 માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અમુક હેવી વેઇટ IPO પણ આવી રહ્યા છે, તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. કેમ કે આપણે જે નવા રેકોર્ડ કહી શકાય કે ડીમેટ હોલ્ડર્સ જોઈ રહ્યા છે યોગેશજી, તો એ પણ સંખ્યા વધતી જોવા મળી રહી છે અને IPOની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. તો તમારું એક એ આકલન પણ બહુ યોગ્ય છે કે અહીંયાથી આગળ વધતી વખતે આવા બધા મુદ્દાઓ છે કે જેને ખાસ ધ્યાનમાં રાખવા. અંતે હું એક નાનકડો સવાલ જે છે તે રિયલ એસ્ટેટ સેક્ટર પર લઈ લેવા માંગુ છું યોગેશજી. જે પરિસ્થિતિ રહી છે, એક ડ્રીમ રન એક રીતે કહી શકાય વર્ષ 2021 આપ્યો છે રિયલ એસ્ટેટ સેક્ટરને, તો આના પર તમારો વ્યૂ? એક કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવી રહ્યું છે અને આપણે લગભગ 4-5 વર્ષ થઈ ગયા આ સેક્ટરમાં ખાસું ટ્રેક્શન જોવા નતું મળ્યું જે આપણને 2021માં જોવા મળ્યું છે. બેલેન્સ શીટ્સ ઘણી બધી કંપનીઝની સુધરી રહી છે આગળ જતા, અને ક્યાંક જો ડેટનો જે પ્રશ્ન છે એ હલ કરવામાં આવે અને ઇન્ડિવિજ્યુઅલ બેલેન્સ શીટ જો સ્ટ્રોંગ થાય તો સિલેક્ટ સ્ટોક્સમાં આપણે